નમસ્કાર. આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો સંત ધર્મના મર્મ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફર તેલા લઈ નીકળેલા. થવું ગમે ના ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને છેલા અને અમુને પહેલા. પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલાં. ભલે રહ્યા અમે જંગલમાં, પણ છીએ અલખ અલબેલા. અનુભૂતિના રંગ કસુંબલ એકાંતે પણ મેળા. આ તિથલ શાંતિની કેતન અને ત્રણ બંધુ ત્રિપુટી, એમાં સ્વામી આનંદની આ રચના છે. અને અમારે કલાકારોની સાથે મારો કાર્યક્રમ હોય ને ત્યારે હું આ રજૂ કરું. નથી આ કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલાં. હવે આ એક વાત એ છે કે ગણિતના શિક્ષક હોય, 35 વિદ્યાર્થીઓનો વર્ગ હોય અને એમાં દાખલો ગણાવે. હવે એમાં એમ માનો ને કે 10 જ જણાનો સાચો હોય અને 25 વિદ્યાર્થીઓનો દાખલો ખોટો હોય, અને 100 જવાબ આવતો હોય ને તો એ 10-એ 10નો જવાબ 100 જ આવે. ખોટામાં વિવિધતા હોય. જેટલાના દાખલા ખોટા હોય ને એના જવાબો જુદા જુદા આવે. વિદ્યાર્થી મિત્રો સાથે જ્યારે વાર્તાલાપ હોય ત્યારે એક વાત હું કહું, અંગ્રેજી શબ્દ આપણે લઈએ, એજ્યુકેશન, એટલે વર્બ જે છે ને એજ્યુકેટ, ટુ એજ્યુકેટ મીન્સ બહાર લાવવું. જે કંઈ ઉમદા છે, આદર્શ છે, પ્રેરક છે, સારું છે, એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ છે. અમેરિકાની એક વાત, નાનું બાળક જ્હોન, એને એના પિતા ફિલિપને એકવાર એવું પૂછ્યું કે પપ્પા તમારો પગાર શું છે કલાકનો, કલાક ઉપર હોય ત્યાં. તો એના પિતાએ, એમાં તો એના પિતા ખીજાઈ ગયા કેટલે, એમ આવું પૂછે હું તારે જરૂર નહીં. નાના બાળકને ગગલાવી નાખ, ઠપકો આપ. એ બાળક તો એના રૂમમાં વયો ગયો. પણ પછી આ પિતાને પસ્તાવો થયો કે મને એને શું કામ આવું પૂછ્યું છે, એને ડોલરની જરૂર છે. એટલે પાછો એના પુત્રના રૂમમાં ગયો કે બેટા સૂઈ ગયો. તો બાળક કે ના ના હું હજી જાગું, શું કામ તે આ પૂછ્યું. જો મારો પગાર છે ને 1 કલાકનો $10 છે, તારે કોઈ ડોલરની જરૂર છે. એટલે એ બાળકે કીધું કે હા, મને $10 જોતા. એટલે એના પિતાએ ખુશ થઈને એને $10ની નોટ આપી. તો પોકેટ મનીમાંથી બચાવેલા $10 એ બાળકે કાઢ્યા એના પોકેટમાં, અને એના પિતાને $20 આપ્યા કે પપ્પા મને તમારા 2 કલાક આપો. આ સંપત્તિવાન છે, સત્તાવાન છે, સમૃદ્ધિ જેની પાસે, એની પાસે સંપત્તિ છે બાળકોને આપવા માટે, પણ સમય નથી. જો સમય નથી. અમેરિકાની આવી એટલે એક બીજી વાત કરી દઉં. સિએટલ નામનું શહેર, અને ત્યાં અપંગ બાળકો માટેની સ્પર્ધા યોજવામાં આવી. 10-એક બાળકોએ એમાં ભાગ લીધો. બધાએ અપંગ આમ લાઇનસર ઊભા રાખ્યા, અને પછી ઓન યોર માર્ચ, ગેટ સેટ, ગો, અને સ્પર્ધા થઈ શરૂ. એમાં એક નાનો બાળક અપંગ, એ થોડુંક આમ સ્પર્ધામાં દોડ્યો તો પડી ગયો, અને એ નીચે પડી ગયો. એક દીકરીએ આ દૃશ્ય જોયું ને અપંગે, એટલે એ તરત ઊભી રહી ગઈ. અને આ જે પડી ગયો હતો ને એના તરફ પાછી ફરી,
આ દ્રશ્ય જોયું એટલે બાકીના બધાય અપંગ ખેલાડીઓ હતા એની જગ્યાએ ઊભા રહી ગયા, અને બધાય જે આ પડી ગયો હતો એની પાસે આવ્યો. એણે પહેલાં ઊભો કર્યો અને પછી એ બધા એક હારે જ રવાના થયા. અને વિજેતાની રેખા જે હોય ને, વિનિંગ લાઈન, ત્યાં બધાએ હારે પહોંચ્યા. એટલે તમામે તમામને વિજેતા જાહેર કરી અને યોજકોએ ઈનામો આપ્યા. સુંદર પ્રસંગ છે. મિત્ર મિત્રને કઈ રીતે આ જાતની મદદ કરી શકે એ પ્રકારનું. અને આપણા રાષ્ટ્રપતિ એપીજે કલામ સાહેબે આ પ્રસંગ વર્ણવ્યો હતો અને મને એ પ્રેરક લાગ્યો. એકવાર એવું થયું કે ભગવાન બુદ્ધ, પ્રસંગ ભગવાન બુદ્ધનો છે, મારા શબ્દો હું રજૂ કરું. એક નદી, એનો કિનારો, યા એક બેખંડ, એના ઉપર ભગવાન બુદ્ધ બેઠેલા, અને કિનારાની રેતી જે હતી ને એમાં નાના નાના બાળકો એ બધા રમતા હતા. કોઈ વળી રેતીના કુબા બનાવે ને, કોઈ વળી ઘર બનાવે ને, કોક વળી કે આ મારો મહેલ છે ને, કોક વળી કે કિલ્લો મારે બનાવો ને, આવું એ રમત રમતા. અને આ કરુણાપૂર્ણ નેત્રોથી ભગવાન બુદ્ધ આ દ્રશ્ય જોઈ રહ્યા, અને એવા બાળકો એમાં મગ્ન હતા. કોકનું લાગી જાય પગ બગ કે હાથ ભટકાઈને કંઈકને પડી જાય ઇમારત, તો વળી કજ્યો થાય ને, વળી ભેગા થાય. એમાં દાસી આવી, અને દાસીએ આવીને એટલું જ કીધું કે બાળકો સંધ્યાનો સમય થઈ ગયો, તમારી માતા તમને યાદ કરે છે, ચાલો ઘરે. અને બાળકો બધાએ ઉછળતા ને કૂદતા ને બધા રવાના થઈ, ખુશ ખુશાલ થતા. જે કંઈ સર્જન કર્યું હતું એ તો બધું તોડી ફોડીને નીકળી. ત્યાર પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું, તો એમણે આ જ પ્રસંગ વર્ણવ્યો અને એટલું જ કીધું કે બાળકો એટલા બધા મગ્ન હતા, પણ દાસીએ એટલું જ કીધું ને કે સંધ્યાનો સમય થયો છે, તમારી માતાઓ તમને બોલાવે. એ જ ક્ષણે આ જે કંઈ સર્જન કર્યું એ બધું વ્યર્થ બની ગયું. જેથી માનવીને સત્યનો સાદ સંભળાય છે ને, તેથી આ પૈસો ને પ્રતિષ્ઠા ને પ્રલોભન ને પ્રસિદ્ધિ ને બધું વ્યર્થ બની જાય. પણ એકવાર સત્યનો સાદ સંભળાવવો જોઈએ. તમે જોજો, માતાને કેટલાય કામ હોય અને નાનું બાળક હોય તો એની પાસે છે ને રમકડા મૂકીને એ કામે ચડી જાય, અને નાનું બાળક છે ને એ રમકડાથી રમ્યા કરે. પણ કોકવાર એવા બાળકો હોય કે ગમે એટલા રમકડા આપો તો એ બધાની અવગણના કરીને માતાના નામનો પોકાર કરે, માતાનો પોકાર કરે અને રોવા માંડે. જ્યારે રડવા માંડે બાળક ત્યારે માતા એના ગમે એવા મહત્ત્વના કામ હોય ને એ બધાય છોડી અને આ બાળકને તેડી લે. એમ ઘણી વાર ઈશ્વરે સત્તાના ને સંપત્તિના ને પ્રસિદ્ધિના ને પૈસાના ને રમકડા માનવીને ગોઠવી દે પહેરતા, એ ઘણા તો આખી જિંદગી રીમા કરે એમાં. પણ અમુક એવા હોય કે જેને એમ થાય કે આ નકામું જ બધું, અને એ જેથી પોકાર કરે ને તેથી ઈશ્વર પાછો આવીને એને સહાયરૂપ બની જાય. મેં જણાવ્યું ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ જે કંઈ સારું બાળકોમાં છે ને એ બહાર લાવવું. હું ડ્રોઈંગ પેઇન્ટિંગ મારો વિષય જ છે, અને એમાં હું ડ્રોઈંગ ચિત્રો દોરતો હોઉં ને તો એક રૃષ્ટ પુષ્ટ એવું મજાનું તંદુરસ્ત બાળક એ મારી પાસે આવીને બેસે અને એવી જિજ્ઞાસાથી નિરીક્ષણ કરે. એટલે પછી હું થોડા ડ્રોઈંગ પેપરને મીણિયા કલરને એવું એને આપું, એટલે એ માંડે ચિત્ર બનાવવા. અને આ બાળક સલીમ ખાન પઠાણ એનું નામ, અને મારો ભાણેજ થાય પણ એ પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને હાઈસ્કૂલમાં આવ્યો,
એટલે પહેલી જ મેં એલિમેન્ટરી ડ્રોઈંગની એક્ઝામ દેખાડી. આપને નવી લાગે, મેં પૂરતે પહેલી જ પરીક્ષા પાછી આ બા અમારા વિદ્યાર્થીઓ હારે જ આપી, એલિમેન્ટરી પાસ થયો સારા માર્ક્સ. પછી ઇન્ટરમિડિયેટની પરીક્ષા આપી, એમાંય પાસ થઈ. એટલે SSCમાં એને એક ડ્રોઈંગ વિષય રખાયો, ચિત્રકળા, અને એનાથી એને SSC પાસ થવામાં મુશ્કેલી ન પડી. પછી DTC વઢવાણ સિટી એમાં દાખલ થયો, એટલે ફર્સ્ટ ક્લાસ આવ્યો એ. અને એ વખતે એવી પ્રથા હતી, એવો નિયમ હતો કે પ્રાથમિક શાળા હોય ને એમાં એક ડ્રોઈંગ શિક્ષક હોવો જોઈએ. ડ્રોઈંગ ટીચર માટે આ પોસ્ટ ફરજિયાત હતી. એટલે એ બેઝ ઉપર એને પ્રાથમિક શાળા થાનગઢ નંબર 1માં સર્વિસ મળી ગઈ. મારા બે મોટા બહેન એટલે એ સલીમના માતુશ્રી આમ તો શિક્ષણ સમિતિના એ પાછા સભ્ય હતા, પણ એવું કંઈ નહીં, આ એની લાયકાત ઉપર જ એને સર્વિસ મળી. અને સલીમે શું બાળકોને તૈયાર કર્યા છે, એને પ્રયોગો જાત જાતના કર્યા, એને એવી છૂટે આપવામાં આવી. અને એની આ લાયકાત માથે ગવર્નરશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકનું ગુજરાત રાજ્યમાં એને એનું સન્માન કરવામાં આવ્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે. અને પછી એ સલીમની કાર્યવાહી તો ચાલુ જ રહી, અને એ એટલી કક્ષાએ પહોંચી કે રાષ્ટ્રપતિએ, ભારતના રાષ્ટ્રપતિશ્રીએ સલીમ ખાન પઠાણને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો. અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લઈને આવ્યો, અમે બધાએ એનું સન્માન કર્યું, સલીમને ખૂબ અભિનંદન આપ્યા. અને ત્યાર પછી શું થયું કે એક પટેલ સાહેબ અમારા અહીં સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણાધિકારી હતા, પણ પછી ગાંધીનગર જુદા ડિપાર્ટમેન્ટ બાદ, પણ નેશનલ નેટવર્ક ઉપર સલીમ ખાન પઠાણના હાઉ ટુ ડ્રો એન્ડ પેઇન્ટ એ કાર્યક્રમોનું પ્રસારણ શરૂ થયું. એટલે એને સલીમે શું કર્યું, મોટું બ્લેકબોર્ડ ને એનું સ્ટેન્ડ ને અને વાસુકીની જગ્યા છે અમારે અહીં બહુ જ સુંદર, ત્યાં નાના નાના બાળકોને લઈને ત્યાં ગયો એ. અને આ પટેલ સાહેબને એના 3 કેમેરાથી એનું શૂટિંગ શરૂ, અને સલીમ ડ્રોઈંગ એના બ્લેકબોર્ડ ઉપર બહુ સાદા ચિત્રો, મરચાનું એક ચિત્ર બનાવે, અમને બાળકોને કહે કે બનાવો. એટલે અમુક તો એવા કે તરત જ બનાવે ને પાછું આબે હૂબ બનાવે, એટલે મરચું ને રીંગણું ને ટમેટું ને બટેટું એવા જુદા જુદા ચિત્રો. પછી થોડુંક અઘરું એટલે ફૂલ હોય, જાત જાતના ફૂલ, એમાં કરણનું આવે પહેલું, તો એવા ફૂલોના ચિત્રો એને બનાવે ને ઓલા બનાવે. હવે આનું આખું નેશનલ નેટવર્ક એ એના ઉપર આનું શૂટિંગ થયું. પછી બધા અમે અહીંયા આસિયાના આવ્યા અમારા મકાન, અને પટેલ સાહેબે મને એવું કીધું, સાહેબ આની રજૂઆત એવી કરવી છે ને કે આમ અસરકારક બને, એટલે તમે મને કે કાંઈક સૂચન કરો. મેં કીધું ઇટાલીનું મિલાન શહેર, અને એમાં 2 મિત્રો આવ્યા ચિત્રકળા શીખવા માટે. હવે ડ્રોઈંગ પેઇન્ટિંગ એ જમાનામાં જે શિક્ષકો શીખવતા ને એને વિદ્યાર્થીઓ જે ફી આપે ને એ ફીમાં એ શિક્ષકનું ગુજરાન ચાલે. એટલે આ 2 જણા આવ્યા, 2 નિર્ધન ગામડામાંથી આવેલા સાવ ગરીબ. અમે શિક્ષકને કીધું કે અમારે ચિત્રકળાનો અભ્યાસ કરવો છે, અમે 2 મિત્રો છીએ. એટલે શિક્ષકે સાધારણ રીતે પૂછ્યું કે ભાઈ તમારી પાસે ફી ભરવાની રકમ છે ને? એટલે એક મિત્રે કે કીધું કે ના, અમે તો નિર્ધન છીએ. બીજાએ કીધું કે હા હા છે. એટલે ઓલા કે તમે આવી જાય. બીજે દિવસથી એક મિત્ર ચિત્રકળાનું શિક્ષણ લેવા ગયો. એ લોકો પહોંચ્યા, એક રૂમ ભાડે રાખ્યો, એમાં રહ્યા 2 જણ. બોલો કે આપણી પાસે ક્યાં પૈસા હતા, તે શું જોઈને આપણે? તો બીજો મિત્ર કે અરે ભલા માણસ, આપણી પાસે ભલે ને પૈસા ન હોય, પણ
તું ચિત્રકળા શીખજે ને હું મહેનત મજૂરી કરીને લડીશ. આમ નક્કી પછી કીધું, ઓલાએ ન કીધું કે ભાઈ મને એવી જરૂર નથી, પણ ઓલા મિત્રએ બહુ આગળ કર્યા. અને એમ રોજ સવારમાં બે જુદા પડે, ઓલો મિત્ર કામ કરવા જાય, આ મિત્ર ડ્રોઈંગ પેઇન્ટિંગ શીખે. અને પછી તો એવો તબક્કો આવ્યો કે આ નિષ્ણાત પેઇન્ટર થઈ ગયો એટલે, અને એના ચિત્રોય વેચાવા માંડ્યા, કમાણી મંડી થવા. એટલે એને એના મિત્રને કીધું, હવે તો હું રડું છું ને, હવે તું માંડ ભણો. એટલે એને લઈ ગયો. એ શિક્ષકે એના હાથ જોયા અને હાથમાં ખરબટડા થઈ ગયેલા, હાવ રફ. તો એને કીધું કે તમે જીવનમાં બીજું ગમે એ કરી શકશો, પણ હવે ચિત્રકળા નહીં શીખ્યો. અને ચિત્રકાર મિત્રને આ ગાંઠ લાગ્યો ત્યારે એને ખબર પડી કે પથ્થરની ખાણોમાં પથ્થર તોડવાનું કામ આ મિત્ર કરતો. એને બહુ દુઃખ થયું, રોવા માંડ્યું. પણ બીજા મિત્રે એમ કીધું કે ભાઈ તારા હાથ ચિત્ર કે મારા હાથ ચિત્ર એમાં શું ફેર પડે, આ હું કહેનારા હવે રહ્યા નથી. મિત્ર ને મિત્ર એટલે જેના ખંભે માથું મૂકીને તમે રોઈ શકો એનું નામ મિત્ર. મિત્ર એસા કીજીએ જૈસે સિરકો બાર કટ કટ કે કાટીએ ફિર ભી સજન ખાલ. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. આમ શ્રમજીવી મિત્ર જે હતો ને, એ હવારના પોરમાં આમ હાથ રાખી ને ઈશ્વરની પ્રાર્થના કરતો. અને એમાં યુરોપમાં એક ચિત્રકળા પ્રદર્શનની જાહેરાત થઈ એટલે આ મિત્રએ વિચાર્યું ચિત્ર શું દોરવું. એણે વિષય શું પસંદ કર્યો ખબર છે? મિત્ર આમ બે હાથ જોડીને ઈશ્વરની પ્રાર્થના કરતો ને એ પસંદ કર્યો. અને એણે શીર્ષક એ આપ્યું કે પ્રાર્થના કરતા હાથનું ચિત્ર. અને એવી ડિટેલ્સ કાઢીને એવું ફર્સ્ટ ક્લાસ ચિત્ર બનાવ્યું. અને ભાગ્ય જોગે એ જ ચિત્ર પાસે પ્રથમ આવ્યું. અને જ્યારે આ બધાએ જાણ્યું એના પાછળની આ મિત્રની સમર્પણની ભાવના અને એક મિત્રનો પરિશ્રમ ને બીજાનો પુરુષાર્થ, ત્યારે તો લોકોને બહુ આનંદ આવ્યો. તમે જોયું હશે આ પ્રાર્થના કરતા હાથના ચિત્રો તમે જોઈ આવ્યો. ગુલાબદાસ બ્રોકર આપણા સાહિત્યકાર વાર્તાકાર, એમને ત્યાં હું એકવાર એમને મળવા ગયો ને મેં આ ચિત્ર જોયું. કે સાહેબ આ ચિત્ર પાછળની વાત આપને ખ્યાલ છે? તો કે ના, આપ કહો મને. એટલે મેં આ વાત એમને કીધી. તો આ ચિત્રકારનું નામ અલબ્રેક્ટ ડુરેર. ચિત્રકાર અલબ્રેક્ટ ડુરેરનું આ પ્રસિદ્ધ ચિત્ર છે અને અમદાવાદમાં શિલ્પે જોવા મળે છે. આવું આ પ્રાર્થના કરતા હાથનું ચિત્ર બેસાણામાં છે. તો આનું નામ સમર્પણ છે, આનું નામ પ્રેમની ભાવના અને આનું નામ દોસ્તી છે. આભાર, ધન્યવાદ.